તરંગના આપણે પ્રથમ લેક્ચરની અંદર તરંગ વિશે ઇન્ટ્રોડક્શન, તરંગ માધ્યમમાં પ્રસરતું હોય તો માધ્યમ તરીકે દોરી લઈ અને એમાં આપણે આગળ વધેલા. હવેનો જે લેક્ચર છે એની અંદર આપણે વાત કરીએ, લેક્ચર ટુ, તો સમીકરણ તરંગ પ્રસરણ પામતું હોય તો કેવું હોય એની આપણે વાત કરવાની છે. એ પહેલાં જે આપણે સ્ટડી કરી લીધું બરાબર એને આપણે રિવાઇઝ કરી લઈએ. તો આપણે એક પારિમાણિક માધ્યમમાં, સ્થિતિસ્થાપક માધ્યમની અંદર હાર્મોનિક પ્રગામી તરંગની વાત કરી. એના માટે આપણે દોરી લીધેલી, આ એક દોરી કે જેની અંદર તરંગ મળતું, એમાં એક્સ બરાબર ઝીરો એ બી સી ડી ઈ એફ જી એચ આવી રીતે એક પારિમાણિક એટલે એક્સ અક્ષ કા વાય અક્ષ કા ઝેડ અક્ષ, એમાં આપણે એક્સ અક્ષ સરળતા રહે એટલા માટે લીધેલું. અને એમાં જે આપણને તરંગ મળે છે એ સમીકરણ હું કંઈક આવી રીતે ડ્રો કરીને બતાવું. એમાં સરળાવત ગતિની અંદર વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, આ આપણે દોરી પરનું દરેક કણ જે સરળ આવત ગતિ કરે છે એના માટેનું સમીકરણ છે, એની ઉપરથી આપણે તરંગનું સમીકરણ મેળવવાનું છે. એટલે અહીંયા જો હું કણ માટે વાત કરું તો વાય બરાબર ઝીરો, વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ અને વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. એવી રીતે આ એક તરંગ જેમાં સમાય એને તરંગ લંબાઈ કહેવાય, કા ક્રમિક શૃંગ અને ક્રમિક ગ્રત વચ્ચેનું અંતર એને આપણે તરંગ લંબાઈ વાત કરેલી. તો આપણે એ પણ જોયેલું કે આ એક દોલન પૂરું કરે, ઉપર ઝીરો થી એ કંપ વિસ્તારે જાય તો પાઈ બાય ટુ કળા તફાવત થાય, ત્યાંથી પાછું ઝીરો આવે તો પાઈ હોય, ત્યાંથી પાછું બીજી બાજુ એ કંપ વિસ્તાર ત્યાં થ્રી પાઈ બાય ટુ, પાછું એક દોલન પૂરું કરીએ ટુ પાઈ કળા થાય, ત્યારે આ કોણ એ કળામાં આવવાનો હોય એટલે એ કળામાં ટુ પાઈ જેટલો પાછળ કહેવાય. તો આ એક દોલન પૂરું કરે એટલે કંપ વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ફોર એસ જેટલું અંતર કાપે, સમય ટી આવર્તકાળ થાય, અને કળાની વાત કરીએ તો ટુ પાઈ જેટલો આ કણ કરતા આગળ હોય, કારણ કે એને ગતિ કરવાનું શરૂઆત કરવાની હોય એટલા માટે. આમ લેમડા અંતરે રહેલો કણ ટુ પાઈ જેટલો કળામાં પાછળ હોય એટલે કે દોલનો સ્ટાર્ટ કરવાના હોય. તો આપણો ટાર્ગેટ એવો છે કે અહીંથી કોઈક એક્સ અંતરે કણની વાત કરીએ તો એક્સ અંતરે કેટલી કળા, તો કે આપણે ડેલ્ટા એવી રીતે કહેતા હોઈએ, તો ત્રિરાશિ મૂકીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય અપોન લેમડા ઇન્ટુ એક્સ. આવી રીતે તમને કળા આ બિંદુ પાછળ છે એવી રીતે કળામાં મળે. તો સમીકરણ આની ઉપરથી, મારે કણ ઉપરથી જો તરંગનું સમીકરણ મેળવું હોય તો હું કંઈક આવી રીતે મેળવી શકું, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, પાછળ છે કળામાં એટલે ત્યાં ડેલ્ટા, તો એ સાઇન ઓમેગા ટી માઇનસ ટુ પાઈ અપોન લેમડા ઇન્ટુ એક્સ. ખબર છે ટુ પાઈ અપોન લેમડા એટલે તરંગ સદિશ થાય, એટલે એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. આવી રીતે મળે, તમે જોઈ શકો એક્સના વધતા મૂલ્યની દિશામાં એટલે કે ધન એક્સ દિશામાં જ્યારે ગતિની આપણે વાત કરતા હોઈએ ત્યારે અહીંયા પ્લસ કે એક્સ આવે, જો
ऋण एक्स दिशा में तरंग प्रसरत हो तो माइनस के एक्स आए। आम अपने कर्णना समीकरण पर तरंग समीकरण मेलव एम मैं रेफरेंस लीधो लैम्बडा एक तरंग पूरु थाय ओलो एक दोलन पूरु करे त्यार ओलो दोलन करवानी शुरुआत में हो तो तरंग अहीं जे आपणे सरल अवधगति प्रकार तरंग आप्युं छे एने कारणे हार्मोनिक तरंग मळ्युं छे ई असर अहीं पहोंचे छे त्यारे ई टी इंस्टंटेन एक्स अंतर रहेला कण माटे जो तरंग समीकरण मेळवुं होय तो आपणे आ रीते मेळवुं कहेवाय वाई इज इक्वल टू एस एन ओमेगा टी माइनस के एक्स धन एक्स दिशा में जो ऋण एक्स दिशा हो तो अहीं प्लस के एक्स आए આવી રીતે આપણે તરંગનું સમીકરણ મેળવી શકીએ। એમાં મેં તમને કીધું એમ કે આપણે જે ઓલરેડી સ્ટડી કરી ગયેલા છે એમાં પહેલો તો કંપ વિસ્તાર, કોણીય આવૃત્તિ, ખાલી આવૃત્તિ અને આવર્તકાળ। એમાં આ કણનો જે મહત્તમ કંપ વિસ્તાર ઈ તરંગનો કંપ વિસ્તાર હોય, આવૃત્તિ પણ કણની જે હોય ઈ જ હોય, કણની આવૃત્તિને આપણે વ્યાખ્યાયિત કરીએ એક સેકન્ડમાં દોલનોની સંખ્યા અને ટુ પાઈ વડે ગુણીએ તો તમને કોણીય આવૃત્તિ મળે અને આ જે છે એ આવર્તકાળ છે। આમ કણ અને તરંગ માટે જે સમાન છે એ આ કણ અને તરંગ માટે સમાન હોય તે આ છે। એમાં તો આપણે જોઈ લીધું તરંગનું સમીકરણ કણના સમીકરણ ઉપરથી જોઈએ આપણે આમાં ઘણી બધી માહિતી આપી જે આપણે વધારાની કાંઈ જરૂરી છે ને એ તરંગના સમીકરણમાં આટલી માહિતી જરૂરી હતી। એને તરંગ સમીકરણને આપણે બોલવું હોય તો એક પારિમાણિક તરંગો માટે કાં એક્સ કાં વાય અને કાં ઝેડ એમાં આપણે સરળતા ખાતર એક્સ લીધું। એક પારિમાણિક તરંગો માટે એક્સિયમ ધરાવતા કોઈ પણ કણનું કોઈ ટી સમયે આ ટી સમયે સ્થાનાંતર આપતા સમીકરણને તરંગનું સમીકરણ કહે છે। તમે જુઓ ખરેખર તો એણે કણની જ વાત કરી પણ એક્સ અંતરે રહેલા ટી ક્ષણે કણનું જે સમીકરણ છે એને તરંગનું સમીકરણ બનાવ્યું। હવે તમે આમાં જોઈ શકો અહીંયા આ જે છે કણનું સમીકરણ સમય આધારિત છે, જ્યારે તરંગનું સમીકરણ એ અંતર પ્લસ સમય આધારિત। જો એક્સ તમે ફિક્સ કરી નાખો તો એ અહીંયાથી દોરી પરનું કોઈ એક કણ માટે વાત કરો તો એ સરળ અવધગતિ થઈ ગઈ। કોઈ એક કણ માટે વાત કરી જો એક્સ ફિક્સ કરી નાખીએ તો એમ અહીંયા તરંગનું સમીકરણ એ એક્સ અને ટી સમય બંને પર આધારિત છે। આને આવી રીતે પણ લખી શકાય એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ એના બીજા બીજા સ્વરૂપો આપ્યા છે। અહીંયા બીજા સ્વરૂપમાં ટુ પાઈ એફ હોય અને અહીંયા ટુ પાઈ અપોન લેમ્બડા એવી રીતે એમાં ટુ પાઈ કોમન કાઢી લખેલું હોય આવી રીતે અલગ અલગ સ્વરૂપો આપેલા છે એફ અને લેમ્બડાના સ્વરૂપમાં। આપણે મૂળ રિલેશન જોવાનું છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાઈ એફ કે તરંગ સદિશ બરાબર ટુ પાય અપોન લેમ્બડા પછી બાકીના બીજા તો તમે આ જે આપણે સરળ સમીકરણો સમજ્યા છે એની ઉપરથી તમે મૂકી અને બીજા સ્વરૂપો જોઈ શકો। એક સ્વરૂપ ખાલી યાદ રાખવાનું આપણે હવે પી માંથી ઉદ્ભવેલ આ આપણે વાત કરી આપણે જોઈ પ્રગામી હાર્મોનિક ને એક પારિમાણિક પ્રગામી હાર્મોનિક એક પારિમાણિક તરંગનું સમીકરણ વ્યાખ્યાયિત કર્યું એની મુજબ મેળવી નાખ્યું। એક વસ્તુ મગજમાં રાખવાની છે ખાલી કે એક લેમ્બડા એટલે કે એક તરંગ પૂર્ણ થાય ત્યારે પછીનો જે કણ હોય એ પ્રથમ કણ આખું દોલન પૂરું કરે ત્યારે એક તરંગ નીકળતું હોય તો આ જે કણ હોય ટુ પાઈ કળામાં પાછળ હોય એ પછી દોલન કરવાનું ચાલુ શરૂઆત કરે એની ઉપરથી આપણે મેળવેલું છે સમીકરણ। બાકી કાંઈ બીજું કોઈ અગત્યની વસ્તુ છે નહીં પણ આમાંય તે આપણે તો આમાં એવું ધારી લીધું છે કે મધ્યમાન સ્થાનથી કણ ગતિની શરૂઆત કરે છે અહીંયા ત્યાંથી વિઘ્ન આપવાની શરૂઆત કરી એટલે ખરે આ ઇક્વેશન ખરેખર તમારે લખવું હોય તો અહીંયા તમારે પ્લસ ફાઈ લખવું જોઈએ જો ઓપ્શનની અંદર તમને એમ કે આ તરંગનું સમીકરણ કયું દર્શાવે છે
तो प्लस फाइव वालू आवा खाली करता प्लस फाइव वालू हो तो एने पहलो प्रेफरेंस आपवो पड़े। कड़ा शुरुआत नी जे होय ते आपणे कंसीडर करी अहींया आपणे एवुं धारी लीधुं छे के आपणे मध्यमान स्थानथी विघ्न आપવાની શરૂઆત કરી છે એટલે નીચેમાં જ કયું સૂત્ર તરંગનું સૂચન કરે છે તમે જોઈ શકો કે આ બેમાંથી આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર અહીંયા કઈક કળા છે એટલે એ આવી શકે કે સી કોઈક અચળાંક છે। વાય દિશામાં એક મીટર મહત્તમ સ્થાનાંતર ધરાવતા 2m મીટર તરંગ લંબાઈ અને આટલી આવૃત્તિ તમે જુઓ કે કંપ વિસ્તાર આપી દીધો છે તરંગ લંબાઈ આપી દીધી આવૃત્તિ આપી છે તો x દિશામાં ગતિ કરતા તરંગને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય। કાંઈ નહીં આ સમીકરણ છે એની અંદર ખાલી કિંમત જ મૂકવાની છે। આ સમીકરણ છે એની અંદર આપણે વાત કરીએ તો y is equal to કંપ વિસ્તાર કેટલો એક છે મહત્તમ સ્થાનાંતર y દિશામાં એટલે કણનું જે હોય એ જ તરંગનો કંપ વિસ્તાર થવાનો છે તરંગ લંબાઈ લેમડા તો અહીંયા સાઈન ओमेगा जगह तक आवृत्ति आपी जो टू पाई एफ जगह आवृत्ति वन ओपन पाई आपी है एट टू पाई एफ में एफ जगह वन ओपन पाई मूकी आप माइनस टू पाई ओपन लेमड़ा ई के आप तो के तरंग लंबाई टू पाई लेमड़ा आपी है इंटू एक्स एट टू पाई जाए टूंक में आवा साव सरल समीकरण के जे आपने आवड़वा जो टू अँ टी एज इट टू टी माइनस एक्स आ तमारु समीकरण थे तब जी सको कि टू टी माइनस एक्स एवं एकपण समीकरण है नहीं तो साइन नु जे मैथमेटिक मा साइन ऑफ माइनस थीटा ई युग्म विधेय है अयुग्म एटला माटे माइनस साइन युग्म विधेय हो तो जेम के कोस युग्म विधेय है माइनस कोस ऑफ थीटा बराबर कोस थीटा तमे लखी शको एटले अहीं माइनस साइन कॉमन काढ़ी तो साइन एक्स माइनस टू टी आवी रीते मळे एवुं जरूरी नहीं आवुं फॉर्म होय कि एक्स माइनस ओमेगा टी पण होय तो माइनस साइन बाहर होय एम एवी रीते तमारे समझवानुं अने माइनस साइन बाहर होय एनो मतलब नीचे छे शरूआत थई होय आ माइनस साइन होय तो आवी रीते शरूआत थई छे एवी रीते आपणे समझवानुं छे तो आ सामान्य समीकरणमां खाली माइनस साइन बाहर काढीने आपणे मेळवी शकाय। नेक्स्ट तरंग झड़प अने कला झड़प तरंग झड़पनी आपणे बात करिए तो तरंग झड़पनी अंदर तमारे खाली वाय नु विकलन करवानुं छे समयनी सापेक्षे एटले तमने तरंग झड़प मळे डीवाय बाय डीटी अहींया एमां आपणे एक्स बराबर जीरो वाळुं आपणे लेता होईए कोण बराबर तो एक्स बराबर जीरो वालू तो पछी पासु तमने एक्स बराबर जीरो वालू लेवा जाए तो कण नी झड़प मळे पण अहींया आपणे तरंग नी जोईए छे एटले dy / dt एम करिए तो इज इक्वल टू a साइन नु थी जाए cos ओमेगा t माइनस kx जीरो समय आपणे बात करता होय तो अहीं जीरो मूक दे माइनस kx मळे dy / dt पण t नी सापेक्षे ज करीए छे एटले जीरो समय नी कई बात कोस नु थई जाय माइन साइन नु ते थयु ने कोस एटले आ मळ्यु अने पाछु ओमेगा t नु करवा जाय तो ओमेगा अहीं आवे। आ जे तमने मळ्यु छे समीकरण ई मळ्यु छे तरंग ना वेग माटे नु समीकरण मळ्यु का झड़प ई मेळवी होय तमारे तो आ कला ने पकड़ी पड़े साइन के कोस साथ जे कई हो आ कला कहवा तो ओमेगा टी माइनस के एक्स आ जे कला है यू समय सापेक्ष विकलन करो ते डी फाइव बाय डी टी तो तमने शू मल से तो के कला तो अचल होटे एनु विकलन शून्य थाय इज इक्वल टू ओमेगा टी नु वन थी जाए अँ तमने मे ये अचल से एट बार वे ना डीएक्स बाय डीटी डीएक्स बाय डीटी ई एने तमे वी कही देता हो तो वी बराबर ओमेगा बाय के तमने मळे छे तो आ जे छे ई तरंग माटे थयुं समीकरण अने एमां ओमेगा नी जगह तमे टू पाई एफ मूको अने अहींया के नी जगह तमे टू पाई अपॉन लेमडा मूको तो टू पाई जाए तो एफ लेमडा पण तमने समीकरण मळे एक ओमेगा बाय के मळे एक एफ लेमड़ा मळे
एक आवी रीते विकलन करीने मळे समयनी सापेक्षे अने बीजो एक्स बराबर जीरो कहो तो वळी एक्स नी वेल्यू अहीं मेन्शन करी नाखो तो ए पाछुं कणनुं समीकरण थई जाय आ वेग माटे आ आपणे जे समीकरण कणानुं समीकरण मळ्युं પણ એ કળાનું સમીકરણ તમે કેરફુલી જોવા જાવ તો તરંગ માટે આપણે વાત કરતા હોય કોઈ પણ તો તરંગ માટે એ તરંગ એક આવર્તકાળ જેટલા સમયમાં લેમડા જેટલું અંતર કાપે તો લેમડા બાય ટી એ તરંગની સમીકરણ થયું કહેવાય તરંગની ઝડપનું તરંગની ઝડપનું એમાં જો તમે टी वन अपॉन टी नु एफ करो अने टू पाई वडे भांगो टू पाई वडे गुणो लेमड़ा छेद नो छेद अंश में जाए एवी रीते आपणे कहता हो तो अहींया छेद ना छेद में पण लखी शकाय तो आ तमे जोई शको टू पाई एफ एटले ओमेगा अपॉन के तो आवुं स्वरूप पाछुं जेवुं तमने कळा झड़प मळी एवी ज तमने कोनी झड़प मळी तरंगनी झड़प मळी एनो मतलब तरंगनी अने कळानी समान होय હવે આમાં કેવા ટાઈપના ઘણીવાર પ્રશ્નો નીટમાં એમાં આવતા હોય તો આપણે સમજીએ કણ જે દોલનો કરે છે અને તરંગની ઝડપ છે એની આપણે વાત કરતા હોય તો એ બે વચ્ચે કળા પાઈ બાય ટુ ડિગ્રી કારણ કે કણ તો આમ જવાનો અને તરંગ પ્રસરણ આમ થવાનું છે આપણે આ લંબગતની વાત કરીએ છીએ એટલે સંગતમાં એવું હોય કે કણ દોલનો આમ કરે અને એ જ દિશામાં એનું પ્રસરણ થતું હોય જ્યારે આની અંદર દોલનો કણ આમ કરતો હોય પ્રસરણ આમ થતું હોય તો લંબગત તરંગો માટે આપણે વાત કરતા હોય તો કણ ના સળાવત ગતિના દોલનો અને તરંગ બંને વચ્ચે તરંગની ઝડપ અને કણની ઝડપ વચ્ચે પાઈ બાય ટુ ડિગ્રીનો કળા તફાવત હોય છે એટલે કણ માટે કોઈ એક એક્સનું વેલ્યુ ફિક્સ કરી નાખે તો આ જ સમીકરણ તમારું કણનું થઈ ગયું બાકી તરંગનું સમીકરણ થાય અને તરંગના બીજા જે સમીકરણ તમને મળ્યા એક આ મળી શકે એક ઓમેગા બાય કે મળી શકે અને લેમડા વન અપોન ટીને એફ કહી ગયો તો એફ લેમડા પણ મળે સરપ્રાઇઝલી આમાં આપણે સરપ્રાઇઝલી જોવાનું એ છે કે કળાની જે ઝડપ છે એ જ તમને તરંગની ઝડપ મળે છે એટલે અહીંયા તમે એમ લખી શકો તરંગ ઝડપ બરાબર કળા ઝડપ બે ના સૂત્રો લેમડા બાય ટી ઓમેગા બાય કે અને એફ લેમડા આવી રીતે તમે લઈ શકો બાકી આ વિકલનના સ્વરૂપમાં આવડું અને એક્સની વેલ્યુ ફિક્સ કરો તો એ કણની ઝડપ થઈ ગઈ તો આ બાકીના સ્વરૂપમાં સમજૂતી અત્યાર સુધી આપણે જે વાત કરી છે એમાં તરંગ પ્રસરણની ઘટનામાં ભાગ લેતા કણોનો કંપવિસ્તાર અને આવર્તકાળ આવૃત્તિ આ બધા એ તરંગ માટે અને કણ માટે સમાન હોય તરંગનો કંપવિસ્તાર તરંગનો આવર્તકાળ તરંગની આવૃત્તિ પરંતુ દોલન કરતા કણનો વેગ અને તરંગનો વેગ અલગ અલગ હોય છે ઓલાનો ઓમેગા અંડર એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થાય મહત્તમ વેગ ઓમેગા એ થાય જ્યારે આનો આપણે જોઈ શકીએ કળા ઝડપ કે તરંગની ઝડપ ઓમેગા બાય કે તમને મળે છે બીજા સ્વરૂપો પણ છે એ અહીં દર્શાવેલા છે તે યાદ રાખો કે તરંગની આવૃત્તિ એ ઉદગમનો ગુણધર્મ છે હવે જુઓ માધ્યમની અંદર જ્યારે કોઈ તરંગ પ્રસરતું હોય ત્યારે હું તમને એમ કહું કે હું કેટલું બોલું છું એ મારી જે ફ્રિકવન્સી છે એ તો મારા આ ગળા ઉપર આધારિત છે એટલે જ્યારે કોઈ ઉદ્ગમ છે ઉદ્ગમ તરીકે હું પોતે વાત કરું છું એમ ઉદ્ગમમાંથી જે તરંગની આવૃત્તિ મળતી હોય એ માધ્યમમાં જ્યારે તરંગ પ્રસરતું હોય ત્યારે આવૃત્તિ બદલાય નહીં તરંગ લંબાઈ બદલાય અને લોક્ષી વેગ બદલાય માધ્યમ બદલાય તો પણ આવૃત્તિ બદલાય નહીં કારણ કે આવૃત્તિ માધ્યમનો ગુણધર્મ છે એ આ થોડીક માહિતી માધ્યમ બદલવાથી નીચેનામાંથી શું બદલાય તરંગ લંબાઈ અને વેગ બદલાય છે બદલાત ફેરફાર થતો નથી એમ કીધું એટલે ફેરફાર આવૃત્તિમાં ન થાય કારણ કે આવૃત્તિ માધ્યમનો ગુણધર્મ છે માધ્યમમાંથી એક વાર નીકળી ગઈ પછી કોઈ ઉદ્ગમ પાસેથી એક વાર નીકળી ગઈ પછી માધ્યમમાં જતી હોય ત્યારે આવૃત્તિ બદલાય નહીં એક પ્રગામી તરંગનું સમીકરણ તમને આપેલું છે કણનો મહત્તમ વેગ અને પ્રસારિત તરંગનો વેગનો ગુણોત્તર મેળવવાનો કણનો મહત્તમ વેગ એટલે ઓમેગા એ અને પ્રસારિત તરંગનો વેગ એટલે ઓમેગા બાય કે તો આ બે જાય
એટલે ખરેખર એ કે નો ગુણાકાર આવ્યો એ તમારું 60 છે અને કે છે એક સાથે ગુણાકારમાં હોય એ કે એટલે 6 એટલે થઈ ગયું 360 સોરી હવે ટી સમયમાં x મીટરમાં એવી રીતે તમને આપેલું છે એટલે 360 એ 60 છે જ્યારે x સાથે ગુણાકારમાં છે એ છે તમારું 6 તરંગ મહત્તમ કણનો વેગ એટલે ઓમેગા એ અને પ્રસારિત તરંગનો વેગ એટલે ઓમેગા બાય કે ઓમેગા ઓમેગા ગયા તો a ઇન્ટુ k a 60 k એટલે x સાથે ગુણાકારમાં હોય તે એટલે 6 એટલે 360 આવે જે ઓપ્શન અવેલેબલ છે નહીં એટલે d દિલ્હી થશે આની અંદર અચ્છા હા અહીં મિસ્ટેક છે નહીં એ લખેલું છે ઓકે y માઇક્રોમીટરની અંદર છે આ તો y માઇક્રોમીટર હોય તો પછી થઈ ગયું ને 10 ની માઇનસ 6 છે એટલે 3.6 ગુણ્યા 10 ની માઇનસ 4 ઓકે y માઇક્રોમીટર પાસે જોવાનું x વર્ગ કાંટો એ એક સેકન્ડમાં 256 વાર ધ્રુજારી અનુભવે ધ્રુજારી એક સેકન્ડમાં એટલે એ દોલનોની સંખ્યા એટલે આવૃત્તિ જ થઈ ગઈ આવૃત્તિ 256 છે વેગ આપ્યો છે તો v = f લેમ્ડા કરીને લેમ્ડા મેળવવાનું છે આવા સરળ આવડવા જુઓ પછી તમે આમાં એક્સપેક્ટેશન રાખો કે સર કરાવે તો એ વસ્તુ ફટી આવૃત્તિ આપી અને તમને વેગ આપ્યો છે તો તમને કોણી આવૃત્તિ તો 2πf થી જ મળી જાય પછી રેડિયોની હવામાં આવી રીતે છે બરાબર છે તો તરંગ લંબાઈ મેળવવાની છે તરંગ સદિશ આ પણ સાવ સિમ્પલ v = f લેમ્ડા કરીને તમે લેમ્ડા મેળવી શકો કોણી આવૃત્તિ 2πf કરીને મેળવી શકો છો એટલે આમાં કંઈ છે નહીં તરંગ સદિશ 2πf લેમ્ડા કરીને મેળવી શકો આવા સાવ સરળ હોય એને એકવાર કરવાના પછી પાછા જવા દેવાના કારણ કે આવા આ જે MCQ છે અગેન રિવિઝન કરતી વખતે તમારે ખાલી સમીકરણ જ જોવાના હોય નહીં તો ઘણું બધું ટાઈપ તો ખૂટવાના જ નથી આની અંદર તમે દર વખતે માનો કરવા જવાના કે આ ટાઈપ છે ને એ ગણ્યો આ ટાઈપ છે ને એ ગણ્યો તો એવી રીતે થાય અમુક હાવ સૂત્ર આધારિત હોય તમારે મૂકી જ દેવા પડે આમ આવૃત્તિ આપીને તમને એમ કીધું કે જ્યારે સ્વર કાંટો 50 દોલનો પૂરા કરશે ત્યારે તેમાંથી ઉદ્ભવતા ધ્વનિ એ કેટલું અંતર કાપ્યું હશે હવામાં ધ્વનિની ઝડપ એ દીધી છે વી ની એફ એટલે લેમડા તમને મળી ગઈ 50 દોલનો પૂરા કરે છે ત્યારે કેટલું અંતર કાપશે એક લેમડા આપણને મળી ગઈ 50 દોલનો કરે છે એટલે 50 લેમડા જેટલું અંતર કપાય એટલે આની અંદર છે એ 50 ગુણ્યા લેમડા આવવું જોઈએ તો માનો કે વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા આપણે કરીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ વી બાય એફ વી તમારું 340 છે અને એફ છે તમારું 250 આ જાય આ જે મળ્યું લેમડા એને ગુણ્યા 50 કરવાનું છે એટલે 2 34 2 8 અને 6 68 મીટર આવે ટૂંકમાં ઇન શોર્ટ કરવાનું શું હતું લેમડા બરાબર વી બાય વી ઇઝ ઇક્વલ એફ લેમડા લેમડા સૂત્રનો કરતા કરી અને લેમડા મેળવા પછી 50 દોલનો પૂરા કરશે ત્યારે અંતર કેટલું કપાય એક દોલન માટે લેમડા અંતર કપાય તો 50 દોલન માટે કેટલું એટલે 68 એક ચામાસીડીઓ હવામાં 1000 કે હર્ટ્ઝ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે જો આ ધ્વનિ તરંગ એક પાણીની સપાટીને મળતું હોય તો પરાવર્તિત અને પારગમિત ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે પરાવર્તિત ને પારગમિત કીધું છે પરાવર્તિતમાં તો માધ્યમીનું લેવાનું વીજ ઇક્વલ ટુ એફ લેમડા પણ પારગમિનમાં તમને જોવો એમાં ઝડપ પાણીમાં પાછી આપી છે પારગમિન અંદર જતું એટલે પારગમિન માટે વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડામાં વી તમારે 1486 લેવાનો 1486 લેવાનો જ્યારે હવામાં વાત કરે વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા કરવામાં જ્યારે લેમડા મેળવવાની હોય ત્યારે 340 લેવાનો એટલે આવું આવડવું જોવે આવા પછી તમે એક્સપેક્ટેશન ન રાખો સર કરાવે જુઓ પી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા કરીને લેમડા મેળવો આવૃત્તિ મહત્તમ લેમડા નાની જ હોય કારણ કે વ્યસ્ત સંબંધ છે 300 હર્ટ્ઝ આવૃત્તિ વાળો ધ્વનિ માધ્યમમાંથી પ્રસાર થાય ત્યારે માધ્યમના કણનું મહત્તમ સ્થાનાંતર 0.1 સેન્ટીમીટર છે તો કણનો મહત્તમ વેગ કેટલો છે મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર આપી દીધું આવૃત્તિ આપી દીધું વેગ કીધું એટલે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એ કણ માટે વાત કરી છે એટલે ઓમેગા એ જ આપણે લેવું પડે અને ઓમેગા એ માં 2πf કરી નાખો આવૃત્તિ આપેલી છે એટલે આવા સાવ સૂત્ર આધારિત હોય પછી એમાં તમે બહુ એમાં સમય વેડફાનો નહીં કરતી વખતે ત્યાં તૈયારી કરતી વખતે આ બધું પતી જાય તૈયારી કરતી વખતે
फटाफट ज आगे वी जावा गणतरी कर एक वक्त करवा पीछे जय अगेन रिविजन करवा हो तरह आवा टाइप सूत्रों जो आग वी जावा आवा घना टाइप हे कि गणवा पड़े एवं आ गणवा पड़े एम नहीं आप कला झड़प की अंदर बीजू कहीं आम ज्यादा जाजू समझवा जेवु नहीं कला झड़पनी अंदर खाली कला झड़प में मैं आ तमने जे बात करी है ई कई बात करी है तो कि बेनी झड़प सरखी हो समझवा आंदर खाली आ तरंग आग पाचड़े एवं दर्शावे मानो कि टी समय पशी कण अँ थी अँ पहुँचो हो तो डेल्टा एक्स जटलू अंतर डेल्टा टी में कवर करें तो वी इज इक्वल टू डेल्टा एक्स बाय डेल्टा टी के जेने आप कला झड़प कही है खरेखर तो डेल्टा एक्स बाय डेल्टा टी ने आप मेलवेलू कारण के आकलन कर कला तो अचल हो बाजू जीरो कर ओमेगा में ओमेगा टी आई रीते ओमेगा टी माइनस के एक्स कला तो मेरी अचल हो जीरो थी गयु विकलन समय सापेक्ष अँ ओमेगा मिलो अँ के डीएक्स बाय डी टी तो ये डीएक्स बाय डी टी खरेखर आतुँ कि भाई तरंग जरा आगे बढ़े डेल्टा एक्स एट समय में डेल्टा टी तो ये कला झड़प अनफोर्चुनेटली जो गया तो ये खरेखर वी इज इक्वल टू ओमेगा बाय के तरंग की झड़प मिली ये वस्तु अलग है पर कला झड़प ये खरेखर आ सिग्निफिकंट दर्शावे अँ तरंग हो तो पशी पास तरंग जो जावा हो कई रीते मे तमने तरंग आनी पशी न तो कई कोई एक समय तरंग कई आ टाइप न मिलू हो आम एनी पशीना कोई समय कई आ टाइप न मल्वा हो आग एनी असर प्रसरती हो तरह तो आज तफावत डेल्टा एक्स डेल्टा टी समय की बात है कला झड़प है विकलन कर लीध तरंग की झड़प जटलू मे एक अंप विस्तार पॉइंट टू मीटर वेग से 360 मीटर पर सेकंड तरंग लंबाई तमने आपी है 60 वेग कंप विस्तार बधु आप तो समीकरण क्यों साचु से अपने कंप विस्तार पॉइंट बे है एट वाई नु वाई इज इक्वल टू कंप विस्तार पॉइंट बे साइन ओमेगा ओमेगा माटे वी इज इक्वल टू एफ लेमड़ा करव पड़े एट्ले लेमड़ा मिली जाए वी है तमरु 360 भाग्या लेमड़ा से तमरु 60 एट्ले छ मिलू आवृत्ति अने टू पाई थी गुणो एट्ले 12 पाई टी माइनस के एक्स में 2 पाई अपॉन लेमड़ा लेमड़ा जे छे ई तमने आप्युं छे 60 इंटू एक्स तो आवी रीते तमने समीकरण मळे जोई शको तो नेक्स्ट दिशामां प्रश्न छे एटले माइनस ज आवानुं छे तो माइनस वाळुं छे ई एटले सी डी ज आवानुं छे ए बी तो साव निकळी गया पहेलेथी ते अने एमां एक्स माइनस 2 पाई अपॉन लेमड़ा में 2 पाई कॉमन काढ्युं छे एटले एक्स ना छेदमां 60 अने वळे पण 2 पाई एटले खाली 60 ज आवे तो 60 माइनस एक्स बाय 60 ई आवशे ऑप्शन चेन इज करेक्ट एक लंबगत तरंगनु समीकरण y बराबर a sin 2 पाई स्मोल टी पर कैपिटल माइनस टूक में आ बीजू फॉर्म आप 2 पाई वडे गुणो एटले 1/t ने एफ कही दो 2 पाई एट ओमेगा टी बीजू कई नवीन नहीं तो एनी तरंग तमने एम कीधु कोई तो कई तरंग लंबाई माटे कणनो महत्तम वेग ए तरंग वेग थी बमणो हो महत्तम वेग एट ओमेगा ए तरंग वेग थी बमणो एट ओमेगा बाय के थी बमणो ए रीते तो ओमेगा तो निकली जावा तो रिलेशन ए इज इक्वल टू 2 के तमारो शू है तो के 2 पाई अपॉन लेमड़ा तो अँ है तो 2 पाई अपॉन लेमड़ा 2 गया तो ए इज इक्वल टू लेमड़ा बाय पाई एवं आवु जो का ए पाई इज इक्वल टू लेमड़ा एट चेन्नई थे टूंक में आव तमने सादु आपेल महिती पर लिखी ने मेलवानु जे सादा अपने समीकरणों उपयोग करेलो संबंधों एम तरंग सदिश 2 पाई अपॉन लेमड़ा ओमेगा इज इक्वल टू एफ लेमड़ा आवा संबंध उपयोग कर लंबगत तरंग y बराबर y0 साइन 2 पाई अपॉन लेमड़ा वी टी माइनस एक्स હવે આમાં છે એ 2 પાય અપોન લેમડા ઇન્ટુ વી ઇન્ટુ ટી એટલે 2 પાય વી બાય લેમડા એટલે એફ થઈ ગયું કહેવાય એટલે આ પાછું અલગ સ્વરૂપ બીજું કાંઈ નવીન નથી 2 પાય વી બાય લેમડા એટલે એફ 2 પાય અને પાછું 2 પાય અપોન લેમડા એક્સ સાથે ગુણાય તો કે હતું તે તો મહત્તમ લેમડાના ક્યાં મૂલ્ય માટે લેમડાનું મૂલ્ય મેળવવાનું છે કણનો મહત્તમ વેગ તરંગના વેગથી બમણો એક સેમ ક્વેશ્ચન ખાલી અહીંયા કંપ વિસ્તારને બદલે ત્યાં વાય ઝીરો આપ્યું બીજું કાંઈ નહીં તો લેમડા બરાબર વાય ઝીરો ઇન્ટુ પાય
बैठो खाली सीम्बॉल बदलो ये बीजु कई नवीन है नही। तनाव वाली दोरी में प्रसरता प्रगामी तरंग नु समीकरण वाई बराबर ए साइन के एक्स माइनस ओमेगा टी वाले दर्शाए थे ओमेगा टी माइनस के एक्स माइनस ओमेगा टी बने चाले खाली ये नीचे थी गति की शुरुआत करे छे तरंग एम आपणे समझवानुं छे दोलन ने नीचे थी शुरुआत करे तो कण नो वेग केटलो थशे महत्तम ये ओमेगा आन क्वेश्चन कहेवाय एक लंबगत तरंग y इज इक्वल टू ए साइन ओमेगा टी माइनस के एक्स वडे दर्शावाय छे तरंग लंबाई ना क्या मूल्य माटे तरंग नो वेग कणना वेग जेटलो थाय तरंग लंबाई नुं मूल्य कीधुं एटले अहींया ए ओमेगा इज इक्वल टू ओमेगा बाय के ओमेगा ओमेगा जाय अहींया ए कंप विस्तार छे के एटले 2 पाई अपॉन लेमडा तो ए इंटू 2 पाई देट इज योर आंसर लेमडा कीधुं एटले चेन्नई तरंग नुं समीकरण y बराबर 0.5 साइन x माइनस 60 सेंटीमीटर कंप विस्तार एवी तो तरंग नो कंप विस्तार 0.5 सेंटीमीटर खाली तमारे समीकरण साथे सरखावन बीजू कई नहीं तरंग सदिश एटले एक साथ गुणाकार में होय ते एक ज छे आमा एक साथ गुणाकार में एटले ई तरंग सदिश थई गयो एक मूल्य तरंग नी कोणीय आवृत्ति टी साथ गुणाकार में होय कोणीय आवृत्ति होय एटले 60 अने आवर्तकाल टी साथ गुणाकार में होय ने व्यस्त कारण के टी बराबर 1/f बराबर 1/t थाय टी बराबर 1/f तरंग नी झड़प ओमेगा बाय के ओमेगा टी साथ गुणाकार में के 1 એટલે 60 ટૂંક માં આવા સૌ સરળ સમીકરણો આવડવા જોઈએ આકૃતિમાં દર્શાવેલ તરંગની માધ્યમમાં ઝડપ 330 મીટર પર સેકન્ડ છે આ તરંગ ધન એક્સ દિશામાં ગતિ કરતું હોય તો તેનું સમીકરણ તો કે સમીકરણમાં જો કંપ વિસ્તાર તો 0.5 છે તમારો અને અહીંયા તમે જોઈ શકો કે આ 1 લેમડા આ પછીનું 1 લેમડા અને પછી અડધો લેમડા લેમડા બાય 2 એટલે 2 લેમડા પર લેમડા પ્લાય 2 એની કિંમત તમને કેટલી આપી 2 લેમડા પ્લસ લેમડા બાય 2 એની કિંમત તમને આપી છે 1/4.25 એટલે તો અહીંયા 4 અને 5 લેમડા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1/4 અહીંયા 2 તો લેમડા બરાબર 1/10 એટલે 0.1 મળ્યું તમને આવી રીતે લેમડા મળી ગયું પછી ખાલી સમીકરણ મેળવવાનું છે 2 પાઈ અપોન લેમડા કરીને તમને કે મળે અને કંપ વિસ્તાર તો તમારી પાસે 0.05 છે બધામાં આપ્યો છે સાઇન 2 પાઈ એફ જે છે 2 પાઈ તો બધામાં કોમન કાઢેલું એફ આની અંદર વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા કરીને તમારે મેળવવું પડે 0.1 છે તો વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા કરીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ વી કેટલું થયું 330 ભાગ્યા લેમડા 0.1 એટલે 3300 એવો કયો ઓપ્શન છે તો કે બે ઓપ્શન છે હવે ઈ આમાં પાછું બે ની અંદર તમે જોવા જાઓ તો અહીંયા ટી ટી જ છે બે માં એટલે ટી ટી વાળું તો આવે નહીં એટલે ચેન્નઈ થાય ટેન એક્સ વાળું આમ ઘણી વાર હા તમે કે ગણી શકો જો એવી રીતે તમને ડી ઓપ્શન આપેલો હોય તો પણ આમાં તમને ખબર પડી ગઈ પછી આગળ ગણતરી કરવાની જરૂર છે આવડતું હોય તો કારણ કે આમાં આપણે આનો સમય પાછો બીજા એમસીક્યુમાં પણ દેવાનો હોય દોરી માના તરંગનો કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર એક્સ અક્ષ પર ધન એક્સ દિશામાં 128 મીટર પર સેકન્ડની ઝડપથી ધન એક્સ દિશામાં કીધું છે એટલે માઇનસ કે એક્સ આવવું જોઈએ એટલે તમે સમજી શકો કે બી અને ડી તો નીકળી જ ગયું એ અને સી જ રહ્યું આવી રીતે ઓપ્શન એલિમિનેશન ઘણી અગત્યની મેથડ છે અને 4 મીટર લાંબી દોરીમાં 5 પૂર્ણ તરંગો સમાય છે એટલે 5 લેમડા બરાબર 4 થયું 5 લેમડા ઇઝ ઇક્વલ ટુ 4 પેલા ધન એક્સ દિશામાં પ્રસરે એટલે એ અને સી બે ઓપ્શનો જ બાકી રહ્યા એમાં 5 લેમડા ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું કારણ કે એક તરંગ લેમડા જેટલું અંતરમાં સમાય તો 5 પૂર્ણ તરંગો કીધા એટલે 5 લેમડા બરાબર 4 થયું તો લેમડા મળી ગયું તમને 4/5 વી આપ્યું છે એફ મળી જાય વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા પછી તમારે 2π/λ કરીને તમે કે પણ મેળવી શકો એક સાથે ગુણાકાર હોય 2π/λ કરીને મેળવી નાખવાનું લેમડા ત્યાં મેળવેલો જ છે 4/5 કરીને તો આવી રીતે તમે આમાં આગળ વધી શકો એક તરંગ સમીકરણ y બરાબર 0.3 sin 314t માઇનસ 1.57x છે
तो तरंग की झड़प के लिए थी ओमेगा बे क्या करवा से ओमेगा है 314 है के है 1.57 है। जस्ट तमार खाली अपना मेन समीकरण से एनी साथे सरखावानुं छे ए टी साथे गुणाकार में ओमेगा ने एक साथे गुणाकार में होय के थशे। कण नो महत्तम वेग कीधो ओमेगा ए ओमेगा बे छे अने ए छे 10 तो 20। हवे आनी अंदर छे ई समीकरण नी अंदर एक्स मीटर में टी समय में कण नो महत्तम वेग कीधो छे ओमेगा हाँ पाई जे छे ई पास अंदर गुणवो पड़े ने ई खास जोवानुं આપણે ઝડપથી એમ જોઈ લેતા ટી સાથે ગુણાકારમાં એ ઓમેગા પણ અહીંયા આગળ પાય છે એ ગુણીને પછી તે હંમેશા આપણે વાત કરવાની એટલે 2π થાય એટલે 63 આપેલું છે। આ ટાઈપનો ક્વેશ્ચન છે તમે જોઈ શકો તરંગનું સમીકરણમાં કાંઈ વર્ગવાળું તો આવતું નથી તો આમાં તમારે વર્ગવાળું આવે તો તમારે વર્ગ વગરનામાં કન્વર્ટ કરવું એના માટે સામાન્ય મેથેમેટિક્સનો તમારે ઉપયોગ કરવો પડે। तो केवा सामान्य मैथमेटिक्स नो उपयोग करवो पड़े तो सामान्य मैथमेटिक्स आपणे जोई लीए। सामान्य मैथमेटिक्स नी अंदर साइन स्क्वेर थीटा होय तो 1 cos 2θ/2 थाय। हवे घणी वार अमुक सूत्र लख्या पछी सूत्रनो एक्झिक्यूशन में घणी वार विद्यार्थीने तकलीफ पड़ती होय। हवे तमारे अहीं जे थीटा छे एने डबल करवानो छे बीजुं तेमां शुं छे के y = तमने आप्यो छे बराबर a साइन स्क्वेर के एक्स माइनस ओमेगा टी आ आखो थीटा थी हो आने डबल करवानो छे ए अहींया बराबर 2 थी मल्टीप्लाई 2 थी डिवाइड करो 2 साइन स्क्वेर थीटा 2 अहीं लई लो एटले अहींया एम थई जाय 1 माइनस कोस 2 के एक्स माइनस 2 ओमेगा टी बराबर अने आ बे छे ए ज इट इज अहींया तमे लई लो तो ए बाय 2 माइनस ए बाय 2 कोस 2 के एक्स माइनस 2 ओमेगा टी थई। हवे आमां आवृत्ति मेळववा माटे 2 पाई अपॉन ओमेगा तुम्हारे करव पड़े तो 2 पाई अपॉन ओमेगा में अहीं तमारो 2 ओमेगा छे पछी ये जोवानुं टी साथे गुणाकार में ई ओमेगा छे एटले आमां सिम्बोलिक आपणे जोवा जोईए तो आवृत्ति में पछी पाई अपॉन ओमेगा ये तमारी आवृत्ति थाय अने कंप विस्तार तो आगळ जे कंई गुणाकार में होय कोस साथे होय ते एटले ई थाय ए बाय 2 कंप विस्तार अने पाई अपॉन ओमेगा ई तमारी आवृत्ति थशे f 2 पाई f ओमेगा इज इक्वल टू 2 पाई f तो f इज इक्वल टू ओमेगा अपॉन 2 पाई पण ओमेगा तमारो 2 ओमेगा छे 2 ओमेगा अपॉन 2 पाई એટલે તમને મળશે ઓમેગા બાય પાઈ a બાય 2 કોમા ઓમેગા પાઈ ઓમેગા બાય પાઈ આ તમારો જવાબ થશે। એક પરિમાણીક પ્રગામી હાર્મોનિક લંબગત તરંગનું સમીકરણ તમને આપ્યું છે ઉદ્ગમ બિંદુ એ શૂન્ય સમયે કણ ધન વાય કે ઋણ વાયમાંથી કઈ દિશામાં ગતિ કરવાની શરૂઆત કરતું હોય છે હવે તમારે જોવાનું છે કે આમ ગતિની શરૂઆત કરે કે આમ ગતિની શરૂઆત આમાં ઓમેગા ટી માઇનસ કે એક્સ હોય ને તો કાંઈ કન્વર્ટ કરવાની જરૂર છે નહીં ઓમેગા ટી માઇનસ કે એક્સ તમારે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે જો એમાં કે એક્સ માઇનસ ઓમેગા ટી તમે કરવા જાઓ તો માઇનસ સાઇન બહાર આવે એટલે ઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી કરવાનું નહીં તમારે ઓમેગા ટી માઇનસ કે એક્સ કરવાનું અને ઓમેગા ટી માઇનસ કે એક્સ એ સ્ટાન્ડર્ડ ફોર્મ મુજબ તમે જોવા જાઓ તો એ જ આપેલું છે તો ત્યાંથી જેમ સમય વધે એમ એક્સ વધતો જાય એમ તમારું ઉપર તરફ એટલે પહેલાં ક્રેસ્ટ આવે ને પછી તમારું ટ્રફ આવે અહીંથી જો માઇનસ વાળું ફોર્મ હોત ઓમેગા ટી માઇનસ કે એક્સ આવું ફોર્મ લાવીને આગળ માઇનસ આવતું હોત તો પહેલાં તમારું ક્રેસ્ટ આવે પછી આવે ટ્રફ એટલે આમાં તમારું ક્રેશ ટ્રફ એટલે ટૂંકમાં પહેલાં તમારું આ જે આપેલ સ્થિતિ છે એમાં ઓમેગા ટી માઇનસ કે એક્સ વાળું આગળ ધન છે એટલા માટે અહીંયા તમે જોવા જાઓ તો પહેલાં તમારું સ્ટ્રોંગ આવશે અને પછી ગર્ત આવે જો ઓમેગા ટી માઇનસ કે એક્સ એવું ફોર્મ લાવ્યા હોય ખૂણાનું અને માઇનસ નિશાની બહાર હોય તો પહેલાં શ્રૃંગ આવે ને પછી આવે પહેલાં ગર્ત આવે ને પછી આવે શ્રૃંગ નીચે તો આવી રીતે શરૂઆત ગતિની થતી હોય કઈ અઘરું છે નહીં પછી ટી બરાબર 2 સેકન્ડે અને ઉદ્ગમ બિંદુથી 480 મીટર અંતરે તો કળ આપેલા આપણે 480 મીટર એટલે કણની વાત કરે છે એટલે આમાં સમીકરણ હવે તરંગનું ન રહ્યું કણનું સમીકરણ થઈ ગયું તો તમે આ જે સમીકરણ તમને આપેલું છે એની અંદર તમારે ખાલી વેલ્યુ મૂકવાની છે અને ત્યારે કણનું સ્થાનાંતર એટલે વાય મેળવવાનું છે
ટૂંકમાં એક્સ ની વેલ્યુ ફિક્સ કરે એટલે કણની વાત કરે છે એમ સમજવાનું થાય. એક્સ ની વેલ્યુ જો આમાં ફિક્સ કરી નાખ્યો છે. સમીકરણ તમને કંઈક આવું આપ્યું છે, વાય ઇઝ ઇક્વલ ટુ 5 sin 30 pi t - 30 pi x upon 240. આ તો જાય એટલે એને આપણે કેન્સલ કરીએ. તો આમાં જે છે એ આ ખૂણો એ 30 pi t તમારું કેટલું છે 2, અને 3 pi upon 24 માં x તમારું કેટલું 480 આપ્યું છે. તો આમાં 2 એટલે, અને આ 0 તો એ જ ઇટ ઇઝ, એટલે 35 - 35 × 2 એટલે આમ તો આ 0 મળ્યું. એટલે તમને જે વાત કરે છે એ 0 કળા એ વાત કરે છે ટોટલ. એનો મતલબ કે 0 કળા છે એની, એનો મતલબ બીજી ગતિની શરૂઆત કરવાનો હોય એટલે આપણે 400 દોરી ઉપર દોરી તરીકે લેતા હોય તો 480 મીટર અંતરે જે કણ છે એનો કંપ વિસ્તાર સ્થાનાંતર કેવું છે, શૂન્ય છે. કળા શૂન્ય મળે એટલે સાઈન 0 0 થાય એટલે સ્થાનાંતર થશે 0. એનો મતલબ કે t બરાબર 2 સેકન્ડે અને x બરાબર 480 મીટરે y નું સ્થાનાંતર શૂન્ય છે. હવે આ બિંદુએ કણનું સ્થાનાંતર, કણના દોલનનો વેગ મેળવવાનો છે. કણના દોલનનો વેગ એટલે ત્યાં વિકલન તમારે કરવાનું છે સમયની સાક્ષે, dy/dt એટલે કણનો વેગ મળે. 5 sin નું થઈ જાય cos 30 pi t - 3 pi upon 24 × x, અને પાછું આનું કરવા જઈએ આ અચળ છે, આનું 30 pi આગળ ગુણાકારમાં આવી જાય 30 pi, તો આવું મળે. હવે તમારે કિંમત મૂકી દેવાની અહીંયા t = 2. આ તો તમારું ઊંથું 0 થાય એટલે cos 0 1 થઈ ગયું, 5 × 3 = 15 = 150 pi. આ તમને વેગ મળી ગયો કણનો t = 2 સેકન્ડ અને 480 મીટર અંતરે છે તે, તેનો સ્થાનાંતર 0 છે પણ વેગ કેવો છે. હવે તમને આ બીજી રીતે કરીએ કે સ્થાનાંતર જેનું 0 હોય એટલે મધ્યમાન કહેવાય, મધ્યમાન સ્થાનને તમારે અવડી મોટી ગણતરી જ ન કરવાની થાય, ડાયરેક્ટ તમે ઓમેગા એ કરો તો પણ ચાલે, ઓમેગા અહીંથી પકડી લો અને એ જે છે એ આ લઈ લો તો એ જ મળશે. જુઓ એટલે એ અહીંયા ખબર પડી કે કળા 0 છે, પછી આ કઈ વિકલન કરીને તમારે અંદર ઉતરવાની જરૂર છે નહીં, માઇન્ડ તમારું ચાલવું જોઈએ. દોલનનો વેગ, તરંગનો ઢાળ, તરંગનો ઢાળ મેળવવાનો છે તો તરંગના ઢાળ માટે શું કરશું કેવા જાય વિચારો જાય. અહીંયા માનો હું તમને કહું કે અહીંયા કોઈક એક બિંદુએ એનો, જો કે એનું સ્થાનાંતર શૂન્ય છે એટલે અહીંયા કઈક જ આવશે, તો અહીંયા આપણે ઢાળ મેળવવાનો છે તો શું કરશું ઢાળ મેળવવા માટે. ઓકે, તો કણનો આપણે ઢાળ મેળવવાનો છે, તો દોલનનો વેગ મેળવી લીધો આપણે, તરંગનો ઢાળ આપણે મેળવવો હોય તો આ પર્ટિક્યુલર કણે, કણ માટે આપણે વાત કરતા હોય ત્યાં તરંગનો આપણે ઢાળ મેળવવાનો છે, તો તરંગનો ઢાળ એટલે dy/dx થશે. એટલે આ જે વાય છે એનું વિકલન આપણે એક્સની સાપેક્ષે કરીએ તો અહીંયા થશે 5 sin નું થશે cos 30 pi t, એક્સની સાપેક્ષે કરીએ એટલે 30 pi t અચળ થશે, તો અહીંયા કોસનું સાઇન થઈને ઈ એઝ ઇટ ઇઝ 3 pi x upon 24. આ ખાલી તમે સાઈનનું કોસ કર્યું. હવે આનું અંદરનું ફરીવાર કરવા જઈએ એમાં 30 pi t એ અચળ લઈશું કારણ કે એક્સની સાપેક્ષે કરીએ છીએ, તો એક્સ સાથે ગુણાકારમાં હોય એક્સનું તો 1 થાય, અચળ છે એ આગળ વહી આવે, તો અહીંયા જે 5 સાથે ગુણાકારમાં મલ્ટીપ્લાયમાં આવશે 3 pi upon 24. હવે તમારે આની અંદર ખાલી કિંમત મૂકવાની છે t = 2 અને x = 480, તો આ તો 0 જ મળે છે, cos 0 1 થાય એટલે તમને જે અહીંયા મળશે એ 8 × 3 = 24 એટલે અહીંયા 8 એટલે 5 pi/8 આ તમને જ મળ્યો. એ આ બિંદુએ ઢાળ મળ્યો t = 2 સેકન્ડે રહેલા, x = 480 મીટર અંતરે રહેલા અને t = 2 સેકન્ડ માટે. હવે તરંગની ઝડપ, તરંગની ઝડપ
ઓમેગા એ થશે v is equal to, તો સૌ સિમ્પલ છે એમાં આ જે તરંગનું સમીકરણ આપ્યું છે એમાં ઓમેગા ઈ ટી સાથે ગુણાકારમાં 35 આવશે ઈ અને એ ઈ 5 થશે બેનો ખાલી ગુણાકાર કરવાનો છે ઓકે તો આપણે બાકીનું છે ઈ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.